શૈક્ષણિક કાર્યક્રમ થતો હોય છે ત્યારે આ કાર્યક્રમ આગળ ને આગળ વધતો રહે તેવા હેતુથી મહાનુભાવોને બોલાવવામાં આવે છે અને સારા સારા વક્તાઓને પણ બોલાવવામાં આવે છે જ્યારે આ પ્રસંગ રોહિત સમાજના પટેલ બાબાભાઈ પુનડિયા એનડી પરમાર વરોણભાઈ આચાર્ય અજયભાઈ જોશી તેમજ દિનેશભાઈ પુનડિયા હાજર રહ્યા હતા અને પ્રકાશની ઝડપે ચાલીને પ્રગતિના પંથે આગળ વધો તેવી શુભકામનાઓ પણ આપી હતી જો વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડેસાની અંદર આજે રોહિત સમાજ દ્વારા 13 શૈક્ષણિક સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં રોહિત સમાજના વિદ્યાર્થીઓ જાગૃતિ આવે તેમજ આવનારી પરીક્ષાઓમાં કઈ રીતે પાસ થવું તેમજ કઈ રીતે ભરતીઓની અંદર પોતાનો સમાવેશ કરવો અને પોતાની અંદર છુપાયેલી શક્તિઓને બહાર લાવવાના પ્રયત્નો કઈ રીતે કરવા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ બાબા સાહેબ આંબેડકરના રસ્તે ચાલીને પ્રગતિના પંથે આગળ વધવા માટેની માહિતી આપવામાં આવી અને સાથે સાથે સમાજ માટે શું કરી શકીએ છીએ સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકીએ છીએ તેમજ સમાજ માટે આપણે શું કરી શકીએ છીએ તેમજ આપણે સમાજને શું આપી શકીએ છીએ તેવી વાતો જગશીભાઈ દ્વારા કરવામાં આવી હતી જ્યારે આ સેમિનાર છેલ્લા 13 વર્ષથી યોજવામાં આવે છે અને એ પણ એક જ સ્થળ ઉપર આદર્શ હાઈસ્કૂલ ખાતે છેલ્લા 13 વર્ષથી આ સેમિનાર યોજવામાં આવે છે ને આજ દિન સુધી કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યો નથી સાથે સાથે રોહિત સમાજના નિવૃત્ત વડીલોનું સન્માન કરવામાં આવે છે તેમજ ભવિષ્યના તેમજ આજના ચમકતા તારલા કહેવાય એ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવે છે રાજુસિંહ પુનડિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ડીસા